મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય ગણિતમાં ચેપ્ટર 7 એમાં આપણે પ્રશ્ન 4નો બીજો દાખલો જોઈશું, બીજો 234. તો આપણે મેં તમને વિષય સંખ્યા વિશે કાલે એક દાખલો શીખવાડ્યો. હવે 234 એને ઉલટા ક્રમમાં લખો તો કેટલા થાય? 432. ઊંધું લખવાનું, 4, 3, 2. હવે બંને સંખ્યાનો સરવાળો કરતા એટલે 234 + 432, તો આ 666 મળે. આ વિશેષ સંખ્યા થઈ એટલે કોઈ પણ એક અંક બે વાર આવતો હોય કે ત્રણ વાર આવતો હોય તો કેવી કહેવાય? વિશેષ સંખ્યા કહેવાય. પછી 543, તો એને તમે ઉલટું ક્રમ કરો તો 3, 4, 5. તો 543 અને 345, એનો બેનો સરવાળો કરો તો કેટલો મળ્યો? 888. તો 888 એ વિશેષ સંખ્યા કહેવાય. પછી 78, 78 ને ઉલટા ક્રમમાં ગોઠવો તો કેટલા મળે? 87. 87 થાય ને, 8 પહેલાં આવે ને 7 પછી, તો 78 + 87 એટલે 165. હવે આ 165 એ વિશેષ સંખ્યા કહેવાય નહીં, માટે આપણે આગળ કરશું. તો આના ઉલટા ક્રમમાં ગોઠવું તો 165 + 561, તો 165 + 561 કેટલા થાય? 726. તો આ પણ વિશેષ સંખ્યા ના કહેવાય. તો હજુ આને પણ ઉલટા ક્રમમાં ગોઠવાનું તો 627, તો 726 + 627 તો 1353. તો આ પણ હજુ ના કહેવાય, બરાબર, વિશેષ સંખ્યા. તો 1353 ને ઉલટા ક્રમમાં ગોઠવતા તો 3, 5, 3 ને 1, તો એ બંને શું કરવાનો? સરવાળો કરવાનો. 1353 + 35 = 31, તો બેનો સરવાળો કેટલો થાય? 3 ને 1 = 4, 5 ને 3 = 8, 5 ને 3 = 8 અને 3 ને 1 = 4. તો આ વિશેષ સંખ્યા બની, બરાબર. આ 4 4 2 વાર ને 8 8 2 વાર એટલે આ વિશેષ સંખ્યા કહેવાય. હવે પ્રશ્ન 5, મેં વિચારેલી કઈ સંખ્યા છે તે જણાવો. આ કોયડા જેવું છે. તે 100 ના અડધા કરતા મોટી છે એટલે 100 ના અડધા કેટલા થાય? 50. 50 કરતા એ કેવી છે? મોટી છે. તે 7 ના 10 ગણાથી મોટી અને 8 ના 10 ગણાથી નાની. આ તમને આપેલું જ હશે. 7 ના 10 ગણા એટલે 70, 70 થી મોટી અને 8 ના 10 ગણા એટલે 80 થી નાની. અને તેનો દશકનો અંક એકમના અંક કરતા 3 વધારે છે. દશકનો અંક એકમના અંક કરતા 3 વધારે છે એટલે, અને બંને સંખ્યાનો સરવાળો કેટલો થાય? 11. તો તે સંખ્યા કઈ? 74. જુઓ, 7 ના 4 11 થાય અને આ દશકનો, આ દશકનો અંક એકમના અંક કરતા 3 વધારે છે એટલે 3, અને આ પહેલું 7 ના 10 ગણાથી મોટી એટલે 70 અને 8 ના 10 ગણાથી નાની એટલે 80 થી નાની એટલે 70 અને 80 ની વચ્ચે એટલે 74. બીજું, તે 100 ના અડધા કરતાં મોટી છે. અડધા એટલે 50 કરતાં મોટી. તો તે 8 ના 10 ગણાથી મોટી એટલે 80 થી મોટી અને 9 ના 10 ગણા એટલે 90 થી નાની. તેનો દશકનો અંક એકમના અંક કરતાં 6 વધારે છે. તો બંને સંખ્યાનો સરવાળો 10 છે. તો અહીંયા 82 આવે, 8 + 2 એટલે 10 થાય ને. અને 2 જુઓ, એકમનો અંક અને આ 6 મોટી, દશકનો અંક 6 મોટી એટલે 86. અને 50 કરતાં મોટી ને 80 થી મોટી, 90 થી નાની. ત્રીજું, તે 100 ના અડધા કરતાં મોટી છે એટલે 50 કરતાં મોટી. તો તે 5 ના 10 ગણાથી મોટી અને 6 ના 10 ગણાથી નાની એટલે 50 થી મોટી અને 60 થી નાની. તેનો દશકનો અંક એકમના અંક કરતાં 1 વધારે છે એટલે દશકનો અંક એકમના અંક કરતાં તે બંને સરવાળો કેટલો થાય? 9 એટલે 5 ના 4 9 અને 54, 50 કરતાં મોટી અને 60 થી નાની. અને દશકનો અંક એકમના અંક કરતા એટલે આ દશકનો અંક, આ દશકનો અંક છે એકમનો અંક. 4 થી 1 જ 5 મોટા ને 1 જ અંક વધારે. હવે ચોથું, તે 50 ના અડધા કરતાં મોટી એટલે 25 કરતાં મોટી. તો તે 30 અને 20 ની 40 ની વચ્ચે આવે. તેનો એકમનો અંક દશમના અંક કરતાં 2 ગણો છે એટલે ડબલ છે. બંને સંખ્યાનો સરવાળો શું થશે? 9. તો તે સંખ્યા 3 અને 6, 6 અને 3 9 થાય. અને 10 એકમનો અંક એ દશક કરતાં ડબલ છે એટલે 6 એ 3 કરતાં ડબલ. હવે 7, પેટર્ન મુજબ ખાલી સ્થાન પૂર્ણ કરો. તો અહીંયા તમને આ છે એ જવાબ છે, બરાબર. આ તમને બધું શું આપેલું છે? પ્રશ્ન જ આપેલું છે. તો અહીંયા ના, સોરી, વાદળી પેનથી છે એ જવાબ લખેલો છે. અહીંયા તમને અહીંયા શું શોધવાનું? તો 4 5 6 7 9. તો અહીંયા આ બંનેનો ગુણાકાર કરવાનો. 4 6 24, અહીંયા 6 7 42, અહીંયા 56 આપેલા. તો 7 8 શું થાય? 56. અહીંયા 72 છે, 72 ને 9 વડે ભાગવાના એટલે 9 8 72 એટલે અહીંયા 7 8 56, અને અહીંયા 9 5 45, અને અહીંયા 5 6 20 એટલે આમાં શું આવ્યું? ગુણાકાર આવ્યો.
તો આપણે બીજો દાખલો એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી તમારા દાખલા ગણવાના, વ્યવસ્થિત એની આકૃતિ દોરવાની છે અને પછી આ જવાબ લખવાનો છે.